કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. લોકોમાં આધ્યાત્મિક ચેતના જગાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા દિવ્ય રથનું કચ્છના ગામે ગામમાં ભ્રમણ કરાયું હતું. કચ્છમાં પાટીદાર સમાજના 128 ગામો અને સોસાયટીઓમાં આ દિવ્ય રથનું ભ્રમણ થયું હતું. ભુજમાં દિવ્ય રથનું સમાપન થયું હતું અને દિવ્ય રથ વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ પરત પહોંચ્યું હતું. મા ઉમિયાના દિવ્ય રથનો પ્રારંભ ઉમિયા માતાજી મંદિર વાંઢાઈથી કરવામાં આવ્યો હતો. ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતેથી ભવ્ય રેલી સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 261 બાઇક અને 600 જેટલી કાર રેલીમાં જોડાઈ હતી. આ ભવ્ય બાઇક અને કાર રેલીનું ભુજની દરેક શ્રેણીમાં વિવિધ સમાજો અને મા ઉમિયાના ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાનોએ અનેરા ઉત્સાહ સાથે રેલીમાં ભાગ લીધો. રેલી પૂર્ણ થયા બાદ કમલમ પાસેના મેદાનમાં વિશાળ સભા યોજાઈ હતી, જેમાં આગેવાનોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશે માહિતી આપી. ત્યારબાદ બેન્ડના સત્વારે રાસ ગરબામાં સૌ જોડાયા હતા. વાતાવરણ ઉત્સાહિત બન્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કચ્છના ગામે ગામ આધ્યાત્મિક જાગૃતિ અને ચેતના કેળવવાના ઉમદા હેતુથી દિવ્ય રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું હતું, જેને કચ્છમાં પાટીદાર સમાજ સહિત તમામ સમાજનો આવકાર મળ્યો હતો. આ દિવ્ય રથના પરિભ્રમણને સફળ બનાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કચ્છના ઉમિયા ભક્તો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. મારું નામ અશોકભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ભુજ તાલુકા ચેરમેન. જગત જનની માં ઉમિયાનો જે દિવ્ય રથ વિશ્વધામ અમદાવાદ, આસ્થા એકતા અને ઉર્જાનું સ્થાન, જ્યારે દિવ્ય રથ સમગ્ર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં પરિભ્રમણ કરી ગત 21 જાન્યુઆરીથી ઉમિયા ધામ વાંઢાઈથી જ્યારે કચ્છ પરિભ્રમણ માટે દિવ્ય રથનું પ્રસ્થાન થયું, આજ સુધી કચ્છના 128 ગામમાં માના દિવ્ય રથનું પરિભ્રમણ કરી આજરોજ જ્યારે મા ઉમિયા ભુજના આંગણે પધાર્યા છે, ત્યારે આ દિવ્ય રથના માધ્યમથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક વૈશ્વિક લેવલનું સંગઠન છે અને એમની જે સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવી રહી છે, તેમજ મા ઉમિયાના આશીર્વાદ દરેક પરિવારને 18 વર્ણને આશીર્વાદ મળે અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન 18 વર્ણને સાથે લઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે એનો સંદેશો કચ્છના દરેક ગામમાં એનો સંદેશો મળે એ હેતુથી જ્યારે રથનું આજે છેલ્લો દિવસ પરિભ્રમણ છે અને ભુજ ખાતે એક ભવ્યથી ભવ્ય આનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંતર્ગત દિવ્ય રથ નૂતન મંદિર સ્વામિનારાયણ ભગવાન એમના સંતોના હસ્તે જ્યારે ભુજની શોભા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું, એ યાત્રામાં 251 બાઇકો તેમજ 504 ફોરવ્હીલ ગાડીઓ સાથે ભુજમાં પરિભ્રમણ કરી અને એસપીજી ગ્રાઉન્ડમાં જ્યારે અમારી કેન્દ્રીય કમિટીના પ્રમુખ શ્રી માનનીય શ્રી આરપી પટેલ સાહેબની ઉપસ્થિતિમાં સાધુ સંતોના સાનિધ્યમાં અને હજારો માઈ ભક્તોની હાજરીમાં જ્યારે આ મા ઉમિયાના વિદાયનો કાર્યક્રમ અહીંયા અમે ગોઠવ્યો છે ખૂબ, અને કચ્છના દરેક ગામે ગામથી જ્યારે કડવા પાટીદાર સમાજના આગેવાનો હોય, 18 વર્ણના આગેવાનો હોય, અમારા સમસ્ત તાલુકાના ચેરમેનો હોય, જિલ્લાની ટીમ હોય, સૌની ઉપસ્થિતિમાં આજરોજ આનંદ અને ઉત્સાહથી આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ. અત્યારે મા ઉમિયાની મહાઆરતી કરી, માને પૂજન અર્ચન કરી અને માનું ભવ્યથી ભવ્ય અહીંથી વિદાયમાન અમે આપશું. કચ્છના પરિભ્રમણમાં આ દિવ્ય રથ જ્યારે ગામમાં પ્રવેશતો ત્યારે સર્વે 18 વર્ણના આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય, સૌએ આનંદ અને ઉત્સાહથી આ રથના વધામણા કર્યા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જે વાત છે એ ગામના સૌ આગેવાનો સાથે મળી અને એ વાત જાણી. નવીન હંસરાજ કેસરાણી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જિલ્લાની યુવા વિંગનો મંત્રી તરીકેની જવાબદારી છે.
જે આજે આજ જે ભુજની અંદર જે આજે કાર્યક્રમ યોજાયો એમાં જે સ્વામિનારાયણ મંદિરથી ભવ્ય શોભાયાત્રા આજે કાઢી એમાં યુવાનોનો ઉત્સાહ બહુ સારો હતો. 504 કાર અને 251 બાઇક શોભાયાત્રા કાઢી અને ગલી ગલીએ 18 વરણ માતાજીને સ્વાગત કર્યું, તિલક કર્યું અને વાતે ગાતે આજે ગ્રાઉન્ડ ઉપર આવ્યા હતા. અહીંયા હવે પછીનો પ્રોગ્રામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અનેક ઘણા સામાજિક પ્રોગ્રામ છે, ચાલતા જ રહેશે ને ચાલતા જ રહેશે. ને યુવાન જે રીતે ટીમ કરેલી છે, જિલ્લાની છે, તાલુકાની છે, ગામ સુધી આની ટીમ બનેલી છે, તો જે રીતે પ્રોગ્રામ આવતા હોય સામાજિક અને કરતા રહેશે. વાતે ગાતે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવી ગયો. હવે રાત્રિના પ્રોગ્રામમાં એક રાજકીય સામાજિક સભા અને ઉમા પ્રસાદ લઈ અને રાત્રે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે, જે રાસ ઉમિયા માતાજીના રાસ ગરબાથી જુવાનમાં બહુ ઉત્સાહ અને સારો એવો ઉત્સાહ છે. તો રાત્રિના પ્રોગ્રામમાં રાસ ગરબા માતાજીના કરશું. સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ.